अनेक खेतरो में बे महीना थी पानी भरायेलू पड़ू है। त्यारे डीसा तालुका कंसारी गाम में पानी भराई जता मोटा भागना खेतरो बेट बनी गयेला है। खेडूतोए सारा उत्पादन की आशाए वावेलो पाक पानी में गरकाव थई जता लाखों नुकसान वेठी रहा है। बनासकांठामां वरसादे विराम लीधाने 10 दिवस जेटलो समय वीती गयो छे, त्यारे अगाउ थयेला वरसादना पगले अनेक विस्तारों हजु पण बेट बनी गयेला छे। वरसादना कारणे सर्वत्र जल बंबाकार जेवी परिस्थिति सर्जाई हती अने आजे बे महीना बाद पण अनेक खेतरोमां पाणी भरायेला छे, तो गाममां पण तळाव जेवी स्थिति सर्जाई छे। डीसा तालुकाना कंसारी गामना खेडूतोनी आ परिस्थिति आजनी नथी, छेल्લા 5 વર્ષથી આ જ રીતે અહીંના ખેડૂતો દર ચોમાસામાં નુકસાન સહન કરે છે। અહીંના ખેડૂતોએ પોતાના ખેતરમાં આવેલ મગફળી, બાજરી, તલ સહિતના પાકો નષ્ટ થતા જોયા છે। પાકના નુકસાનના કારણે આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની છે, કારણ કે અહીંના મોટાભાગના ખેતરો પાણીના વહેણમાં આવેલા છે, જેના કારણે દર વર્ષે અહીંના ખેતરોની આ જ હાલત થાય છે। આ વખતે પણ ડીસા તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે, પરંતુ આટલા સામાન્ય વરસાદમાં પણ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। પરિસ્થિતિ એવી છે કે પાણીમાં અમારે દર વર્ષે આ ચોમાસે પાણી ભરાઈ જાય છે, ઘૂંટણ સમા પાણી ભરાઈને પડ્યા રહે છે, અને અમારે આવવા જવાનો કોઈ રસ્તો નથી। ઘેરે કોઈ કુટુંબી અમારે એક બેબી બીમાર છે, એને દવાખાને લઈ જવી લાવી એ બી અમારે તકલીફની વાત, તકલીફમાં છીએ, અને એને ઉપાડીને લાવી લઈ જવી પડે છે, અને કોઈ બી સાધન બીજું અમારે જતું જ નથી, સમજો ને, ઘોટણસામાં પાણી ભરેલા એટલે સાધન બી અમારે બહાર બીજે મૂકીને આવવું પડે છે।